જે હાલનો નજારો જોવા મળી રહ્યો છે. મૂળી તાલુકાના શેખ પર પહોંચ્યું છે મંતવ્ય ન્યૂઝ. સવારથી અહીંયા મતદાન માટે ધસારો જોવા મળી રહ્યો છે. મતદાતાઓ આવી રહ્યા છે મોટી સંખ્યામાં. ત્યારે શેખ પરમાં મૂળી તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે. સોનલ સિદ્ધા ત્યાંથી આપણી સાથે જોડાયા છે. જી સોનલ, કેવો નજારો જોવા મળી રહ્યો છે, કેવી લાઈનો છે, મતદાતાઓમાં કેટલો ઉત્સાહ છે? જી, અમે અત્યારે મૂળી તાલુકાના શેખપર ખાતે છીએ અને શેખપરમાં જો મતદારોના ઉત્સાહની વાત કરીએ તો સામાન્ય રીતે ઝાલાવાડ હોય કે કાઠિયાવાડ હોય, બપોરનો જે સમય છે દરેક જગ્યાએ જે મતદાન છે તે થોડું ધીમું પડતું હોય છે. અત્યારે અહીંયાનો જે માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ કે મતદારોનો બપોરનો પણ ઉત્સાહ એવો જ છે અને તમામ જે મહિલાઓ છે તમે જોઈ શકો છો, વિવિધ મતદારો જે છે સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે અહીંયા મતદારો મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે. બહોળી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા મતદાન કરવા માટે પહોંચી છે, જે જોઈ શકાય છે કે તમામ મહિલાઓ પોતાના આઈ કાર્ડ સાથે અહીંયા પહોંચી છે મતદાન કરવા માટે થઈને, અને તેમણે હાથમાં ગ્લોવ્સ પણ પહેરેલા છે. જોઈ શકાય છે કે સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ મતદાન જેવી બાબત માટે થઈને આજે આગળ આવી રહી છે. મતદાન સંદર્ભે જે જાગૃતતા દેખાઈ રહી છે, સાથે સાથે જે મતદાન મથક છે તે હું આપને બતાવવા માંગીશ કે ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે જ જે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર તેમજ જે આઈ કાર્ડની સાથે લઈને આવી રહી છે મહિલાઓ જોઈ શકાય છે, અને જે મતદારોની કતાર છે તે પણ જોઈ શકાય છે. અત્યારે અમે જ્યાં છીએ તે શેખપર ખાતે એક સાથે સંયુક્ત રીતે મતદાન થઈ રહ્યું છે નગરપાલિકાઓ માટે થઈને. મૂળી અને શેખપરની જે નગરપાલિકા છે અહીંયા સંયુક્ત રીતે મતદાન થઈ રહ્યું છે. તાલુકા અને જિલ્લા પંચાયતની સંયુક્ત બેઠક છે આ, અને અહીંયા આ સંયુક્ત બેઠક માટે થઈને મતદાન ચાલી રહ્યું છે. ત્યારે 15 વોર્ડ માટે થઈને અહીંયા 3 બૂથ પર એક સાથે મતદાન ચાલી રહ્યું છે, અને જે મતદારો છે તેનો ઉત્સાહ પણ જોવામાં આવી રહ્યો છે. મહિલાઓ બહોળી સંખ્યામાં અહીંયા મતદાન માટે થઈને આગળ આવી રહી છે. ખાસ કરીને રાજકીય સમીકરણોની જો વાત કરીએ તો મૂળી અને શેખપર જે છે, વઢવાણની વાત કરીએ કે સુરેન્દ્રનગરની વાત કરીએ, જે છે તે ભાજપનો ગઢ ગણાય છે અને અહીંયા લાંબા સમયથી ભાજપ સત્તા પર રહ્યું છે. પણ જો પ્રાથમિક સુવિધાઓની વાત કરીએ તો મતદારોની એક વાત, એક રોષ સતત સામે આવી રહ્યો છે કે રસ્તા, પાણી અને ગટરની જે પ્રાથમિક સુવિધાઓ છે તે પણ આ શહેરમાં ક્યાંય જોવા નથી મળી રહી. મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારો મહિલાઓ ખાસ બપોરના ટાઈમે અહીંયા મતદાન કરવા માટે પહોંચી રહી છે. ત્યારે શેખપરમાં મૂળી તાલુકા જિલ્લા પંચાયતની બેઠકો માટે મતદાન ચાલુ રહ્યું છે.